મોરબીમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ ફરી એક કોમ્પ્લેક્સની ચાર દુકાનોના તાળા તોડી લાખોની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસની પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ફરી એક વખત મોરબીના વિશાળ ફર્નિચર નજીક આવેલા બે કોમ્પ્લેક્સની ચાર દુકાનોને નિશાન બનાવી રોકડ તેમજ મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. તો પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો નિહાળ્યા કરી હતી. હાલના દિવસોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને લોકોને પ્રિય એવી ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે, ત્યારે આ મોસમ તસ્કરો માટે પણ ખૂબ જ સાનુકૂળ માનવામાં આવે છે. ઠંડીમાં લોકો પોતા ઘરો બંધ કરી સૂઈ જાય છે, ત્યારે પોલીસ રાત્રિના પેટ્રોલિંગ કરી સુરક્ષા કરશે તેવી આશા લોકોમાં હોય છે. પરંતુ આવી ઠંડીની મોસમમાં પોલીસ પણ જાણે સૂતી હોય તેમ લાગી રહ્યું છે. મોરબીના તસ્કરોએ ફરીથી તરખાટ મચાવવાની શરૂ કરી છે અને વિશાળ ફર્નિચર નજીક આવેલા કાકા કોમ્પ્લેક્સમાં હાર્દિક જેન્ટ્સ પાર્લરમાંથી 40,000 રોકડા અને અંબાજી ટૂલ સેન્ટર નામની દુકાનમાંથી 15,000ના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી. તો તેની સામે આવેલા ધર્મસિટી ચેમ્બર્સમાં પણ તસ્કરો ઘૂસ્યા હતા અને પાટીદાર પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાંથી 4,000 રોકડા તેમજ મોબાઈલ ફોન, તો તેની બાજુમાં આવેલી સ્વસ્તિક ફૂડ નામની દુકાનના પણ તાળા તૂટ્યા હતા. જોકે તેમાંથી કેટલી માલમત્તા ચોરી થઈ છે તે આંકડો જાણી શકાયો નથી. આમ હજુ તો મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસેની ચોરીની ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી એક વખત ચોરીનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રવિ મોટવાનીનો રિપોર્ટ, SI ન્યૂઝ, મોરબી.